उत्तर प्रदेश एटीएस ने मोटी सफलता, 1000 થી વધુ હિન્દુઓનું જબરદસ્તી ધન પરિવર્તન કરાવનારા બે શખ્સોની લખનૌથી ધરપકડ. ઉમર ગૌતમ અને જહાંગીર કાઝમી દિલ્હીના જામિયાનગરના રહેવાસી. આઈએસઆઈ આપ્યું હતું ફંડિંગ. કરુણાથી મોત પર વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટે અનામત રાખ્યો ફેંસલો. 3 દિવસમાં તમામ પક્ષોને જવાબ રજૂ કરવા આદેશ, સાથે જ ડેથ સર્ટિફિકેટને લઈને પણ કોર્ટનો નિર્દેશ. કરુણાથી મોત થતા ડેથ સર્ટિફિકેટમાં કારણ કોરોના લખવું પડશે. સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં લશ્કરે તૈયબાના 3 આતંકીઓને કરાયા ઠાર. લશ્કરનો ટોપ કમાન્ડર મુદાસીર પંડિત પણ સામેલ. મુદાસીર કરી ચૂક્યો છે 3 કાશ્મીરી પોલીસકર્મી, 2 કાઉન્સિલર અને 2 સામાન્ય લોકોની હત્યા. ધોરણ 12ના પરિણામને લઈને સીબીએસઈ સુપ્રીમમાં દાખલ કર્યું સોગંદનામું. 31 જુલાઈએ જાહેર કરાશે પરિણામ. પરિણામ સાથે જોડાયેલા વિવાદ મોકલાશે સમિતિ પાસે. વૈકલ્પિક પરીક્ષા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરાશે. ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરબાઓ. કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી. પ્રિયંકા ગાંધીએ જાતે 50 નેતાઓને ફોન કરી તેમની ટિકિટ કન્ફર્મ હોવાનું કહ્યું અને તૈયારીઓમાં લાગવા કહ્યું. કોંગ્રેસે ઓગસ્ટ સાંજ સુધીમાં 200 ઉમેદવારોને ફાઇનલ કરવાનો રાખ્યો ટાર્ગેટ. અયોધ્યા જમીન વિવાદ પર ઉગ્ર બન્યું રાજકારણ. કોંગ્રેસે નેતા રણદીપ સુરજેવાલાએ કર્યા પ્રહાર, કહ્યું રામના નામે ભેગા થયેલા ફનફાળાની થઈ લૂંટ. આ ગેરરીતિ રામદ્રોહ ગણાશે. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યના 33 પૈકી 7 જિલ્લામાં અત્યારે વરસાદની ઘટ. પાટણના સિદ્ધપુરમાં ભારે મેઘાંગા થવાથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાતા તેનો નિકાલ કરવા માટે આદેશ અપાયો. તારાજીને લઈને સિદ્ધપુરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક. ગુજરાતના કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત જેલ હવાલે. સુરેન્દ્રનગરની ચોટીલા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે શેખાવતના રિમાન્ડ નામંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમણે પોલીસકર્મી પર ટિપ્પણી કરી હતી અને તે જ મામલે આખરે તેઓને હવે પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું.